प्रणाम विद्यार्थी मित्रों, आज यूनिट 5 रानी की वाव एनो अभ्यास करी लईए। एमा प्रीटास्कनी अंदर सोमनाथ टेम्पलनु आ चित्र आप्यु छे। कौंसमां जे स्पेलिंग्स आप्या छे तमे जोई शको छो। क्या आप्या छे? सी दरियो, कार्वड, कोतरेला, एन्चेंटिंग, आकर्षक, मेजेस्टिक, भव्याति भव्य, सोमनाथ, फ्लेग एटले ध्वज, पिलर, स्तंभ, पीक, शिखर अने रूप एटले छापरू। आ शब्दोनो उपयोग अहीं जे खाली जग्या छे एमां भरीने करवानो छे। मंदिर विशेनी माहिती छे। दाखला तरीके धीस टेम्पल ऑफ सोमनाथ इज अ ग्रेट आर्किटेक्चरल एक्जाम्पल ऑफ हिंदू टेम्पल्स। ध खाली जग्या इज कॉल्ड शिखर। હવે શિખર કોને કહેવાય? તો અહીંયા જે સ્પેલિંગ્સ અપાયા છે તમને, એમાંથી તમે જે જોઈ શકો છો, પીક, ધ પીક ઇઝ કોલ્ડ શિખર। હવે આ જે બાકીની ખાલી જગ્યાઓ છે તમારા માટે હું રહેવા દઉં, તો તમારી એ થોડી બ્રેઇન એક્સરસાઇઝ થાય। એના પછી બીની અંદર આપ્યું છે, લુક એટ ધ પિક્ચર ઓફ મોહબ્બત મકબરા लॉकेटेड एट जूनागढ़ एंड से वेदर द सेंटेन्सिज आर ट्रू ऑर फॉल्स। आ मोहब्बत नो मकबरो ए जूनागढ़ में आवेलो छे, तो एना विषे आपेला वाक्य साचा छे के खोटा, ट्रू के फॉल्स, ए कहो तो ए करी लेजो। हवे एना बाद सीमा लखे छे, स्टेट विच ऑफ धीस शूड बी डन ओर शूड नॉट बी डन वाइल विजिटिंग अ हिस्टोरिकल मॉन्यूमेंट। ऐतिहासिक स्थळની મુલાકાત લઈએ ત્યારે આમાંથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? રાઇટ યસ ઓર નો એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ। દરેક વાક્યના અંતે તમને જે યોગ્ય લાગે યસ કે નો એ લખો। આપણે હવે આના ઉપરથી એક તૈયારી રખાય મિત્રો, કે આપણા ભાગમાં વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ નામનો નિબંધ આવી શકે, બરાબર છે? દાખલા તરીકે પહેલું લખ્યું છે, યુઝ ફ્લેશ લાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ। જો અંદર અંધારું હોય તો લાઇટનો ઉપયોગ કરો, તો યસ લખી શકાય। બીજો નંબર કહે છે, ટચ ધ કાર્વિંગ, કોતરણીને અડો, સ્પર્શ કરો, ફીલ ઇટ, અનુભવો એન્ડ એન્જોય ઇટ। હવે ખૂબ જ સેન્સિટિવ હોય તો ના અડી શકાય, બરાબર? પછી મેકિંગ નોઇઝીસ ના કરાય તો નો, તો આ રીતે લખજો અને આ વસ્તુ તમે નિબંધમાં સમજી શકો છો। હવે આપણો જે મૂળ પાઠ છે રાની કી વાવ એનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો। આપણે રાની કી વાવ પાઠની અંદર એકચ્યુઅલી ગુજરાતી ભાષામાં આપણે રાણકી વાવ કહ્યું છે। રાની કી વાવ એને પ્રાદેશિકતા એવી લાગી કે પછી રાણકી વાવ બોલાઈ, પણ હકીકતમાં રાણીની વાવ, રાણી દ્વારા બંધાયેલી એટલે રાની કી વાવ। સ્ટેપ વેલ, ઇંગ્લિશમાં વાવને શું કે સ્ટેપ વેલ, સ્ટેપ વેલ એટલે પગથિયાવાળો કૂવો, કે જેમાં આપણે પગથિયા ચઢી ઉતરી અને અંદર જઈ શકાય, લેટ્સ કોલ સ્ટેપ વેલ। અને વાવ એકબીજાના સમાનાર્થી છે। રાની કી વાવ ઇઝ એન એપ્રૂવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ એ વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે। એપ્રૂવ એટલે મંજૂર કરેલું, વિશ્વ એને મંજૂર કરે એટલે મોટી વાત કહેવાય। એ કોણ મંજૂર કરે છે? ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી। યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું। યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ્ડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। યુનેસ્કો દ્વારા માસ્ટરપીસ એટલે કલાકારીગીરીનો ઉત્કૃષ્ટ નમૂનો, માસ્ટરપીસ અથવા સ્થાપત્ય, એને રેકગ્નાઇઝ, એને ઓળખ આપી, માન્ય કરી એની ઓળખ, એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ એક ઉદાહરણ, એક્સેપ્શનલ નિર્વિવાદ જે અસાધારણ નમૂના તરીકે, એ પણ શાના માટે? જળ સંચાલન, વોટર મેનેજમેન્ટ સિસ્ટમ
श्रेष्ठ नमूनों तरीके मास्टरपीस एटले कलाकारीगिरी, एक्सेप्शनल एटले असाधारण, अने वॉटर मैनेजमेंट सीस्टम एटले जल संचालन पद्धति तरीके एने आखा विश्व में मान्य गणी। इट इज अ वंडरफुल सैम्पल ऑफ टेक्नोलॉजिकल डेवलपमेंट फॉर यूटिलाइजिंग ग्राउंड वॉटर रिसोर्सिज इन अ सींगल स्ट्रक्चर। एकज स्थापत्य में संग्रह करेला पानीना उपयोग माटे टेक्नोलॉजिकल डेवलपमेंट तंत्र ज्ञानना विकासनो आ अद्भुत नमूनो छे। फरीथी, एकज स्थापत्य में संग्रह करेला पानीना उपयोग माटे तंत्र ज्ञानना टेक्नोलॉजी विकासनो आ अद्भुत नमूनो छे। ए वक्ते भले डिग्री नहीं अभ्यास नो तो पण એટલે ટેકનોલોજીથી આ યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર જે જમીનનું પાણી છે એમાં ભેગું થાય વાવની અંદર જઈને અને એ પાણીનો ઉપયોગ, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર। ઇટ ઇઝ ઓલ્સો એ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ ब्रेकिंग लार्ज स्पेसिज इंटू स्मोलर वॉल्यूम्स विथ आर्टिस्टिक प्रेजेंटेशन्स। एक विशाल विस्तार, लार्ज एरिया, एनू नाना नाना भागों में विभाजन करीने कलात्मक रीते रजू करवानू पण आ एक अनन्य अजोड़ उदाहरण छे। मोटी जग्या छे અને નાના નાના ટુકડાઓમાં વહેંચી દીધી છે અને એમાં પાછું કલાત્મક કોતરણીને બધું કરી અને આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન જે કર્યું છે એનું આ શ્રેષ્ઠ નમૂનું છે। રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર। દરેક મુલાકાતી ઓબ્ઝર્વર જોનારના માટે અપીલિંગ એટલે આકર્ષક, રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે। ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD। હવે આ વાવ રાજા ભીમદેવ પહેલો એની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 AD એનો ડોમિની દરમિયાન બંધાવી હતી, આ સમયગાળા દરમિયાન બંધાવી હતી। રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત। રાણીની વાવ એ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે કે બહારથી કોઈ આવે તો ગુજરાતની અંદર શું જોવું, તો રાની કી વાવ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે। ગુજરાતમાં આવનારો જે મુલાકાતી છે એ ગુજરાતની અંદર ખાસ આની મુલાકાત લે છે। કિંગ ભીમદેવ વન બિલોંગ્ડ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ। ભીમદેવ પહેલો એ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા। ડાયનેસ્ટી એટલે રાજવંશ, વર્ષોથી આવતો રાજવંશ। આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ। પાટણના લોકોને જે પાણીની અછતની સમસ્યા ઉકેલવા માટે જે આ યોજના હતી કઈ, રાણીની વાવ બનાવવાની, જે વાવ બનાવવાની, એ કિંગ ભીમદેવનું તો મૃત્યુ થયું તો એમના વિધવા જે પત્ની છે, વિડો, વિડો એટલે વિધવા અને વિડો એટલે વિડો, વિડોની અંદર એન ઉમેરીએ તો વિન્ડો એટલે બારીથી જાય પણ વિડો એટલે વિધવા। તો રાજા ભીમદેવ પહેલાંની પત્નીએ પછી આ જવાબદારી લઈ લીધી કે પાટણના લોકોને જે પાણીની સમસ્યા છે એના માટે વાવ તો કરવી જ છે, એટલે પ્રોજેક્ટ એમના હાથમાં લઈ લીધો। અનફોર્ચ્યુનેટલી કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાઈડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર। આ સ્થાપત્ય પૂર્ણ થાય, એની સમાપ્તિ થાય એ પહેલાં કમનસીબે એ રાણીનું પણ મૃત્યુ થઈ ગયું। ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સ એપ્લિકેશન। ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સ એપ્રિશિએશન। સ્થાપત્યની દુનિયામાં તેમની આજે કલ્પનાની ખૂબ પ્રશંસા થઈ છે કે આવી રીતે વાવ બનાવી।
क्वींस स्टेप वेल और रानी की वाव इज ए सेवन स्टोरीड स्ट्रक्चर. रानी की वाव सात माड़ स्थापत्य है, सात माड़ सेवन स्टोरीड. दीस ईस्ट फेसिंग स्टेप वेल इज 64 मीटर लॉन्ग, 20 मीटर वाइड एंड 27 मीटर डीप. पूर्वाभिमुख आ वाव 64 मीटर लांबी, 20 मीटर पहोड़ी और 27 मीटर ऊंडी है. ईच स्कल्पचर आ स्थापत्य में रहेली दरेक स्कल्पचर एटले शिल्पकृति पैसेज मार्ग पिलर स्तंभ एंड पेवेलियन अने मंडप. इन दीस मेग्निफिसेंट स्ट्रक्चर आ भव्य स्थापत्य में जे आ वस्तुओ है हेज एन्चांटिंग कार्विंग मंत्रमुग्ध करी दे तेवी कोतरणी है. एन्चांटिंग मंत्रमुग्ध करवू अने कार्विंग एटले कोतरणी. ऑन इट साइड वॉल्स तेनी दीवालो पर देर आर अराउंड 800 स्कल्पचर्स. लगभग 800 शिल्पकृतिओ तो एनी दीवालो पर है. जो जो पाठ में स्पेलिंग्स ऐतिहासिक है, हिस्टोरिकल एट स्पेलिंग थोड़ा ए रीते है. देर आर नियरली 400 बिग स्कल्पचर्स. एम लगभग 400 तो मोटी शिल्पकृतिओ है ऑफ डिफरंट गॉड्स एंड गॉडेसिज इन द वाव. एट प्रेजेंट अत्यारे जाओ तो 400 मोटा मोटा शिल्पकृतिओ देवदेवीओनी जोवा मळे छे वाव मां. दीज नंबर्स वुड हेव बीन मेनी मोर इन द पास्ट. इन इट्स ओरिजिनल स्ट्रक्चर भूतकाळ मां मूळ स्थापत्य जारे आ बन्यू एमां आ संख्या घणी बधी होई शके छे, 400 ज नहीं. ईच स्टोरी हेज अ नेरो कॉरिडोर फॉर द विजिटर्स टू एप्रिशिएट ब्यूटी ऑफ स्कल्पचर्स एंड कार्विंग एनग्रेव्ड ऑन द वॉल. दरेक माळ पर शिल्पकृतिओ अने दीवाल पर करेली कोतरणीनू सौंदर्य जोवा माटे माणवा माटे मुलाकातीओ माटे एक सांकड़ी परसाळ छे. कॉरिडोर एटले परसाळ जेना उपर चालीने जई शकाय, साचवीने त्यां जाओ एटले तमे बिलकुल कोतरणीनी नजीक जई शको, एनी मजा लई शको, एने माणी शको. इवन द पिलर्स ऑफ द वाव आर नॉट एक्सेप्शन टू इट. त्यांना जे स्तंभ छे ने ए पण एमांथी अपवाद नथी, त्यां पण तमे नजीक जईने जोई शको छो. दे डिस्प्ले एना ऊपर शुं छे, दे डिस्प्ले स्प्लेंडिड वैभवशाळी आर्टिस्टिक मार्वेल ऑन द स्टोन. तमे स्तंभ पर पण भव्य कलात्मक श्रेष्ठता दर्शावामां आवी छे, ए पण तमे जोई शको छो. देर आर नियरली 400 बिग इन फेक्ट हकीकतमां ध वाव इज सोलली डेडिकेटेड टू विष्णु. ખરેખર તો આ વાવ ખાસ સોલલી ફક્ત ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. દે ડિસ્પ્લે એ રજૂ કરે છે, શું રજૂ કરે છે, સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર. દે ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. તમે વિષ્ણુને વિવિધ રૂપ અને મુદ્રાઓ પોશ્ચર મુદ્રાઓ એમાં તમે વિષ્ણુ ભગવાનના અલગ 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 રૂપ જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ, વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. પછી પાર્વતીનું જે મૂર્તિ છે એ મહત્ત્વની છે, એમની જે શિલ્પકૃતિ છે એ મહત્ત્વની છે. વિષ્ણુ ભગવાન વિશે તો છે જ, અને લગભગ તમે ત્યાં જાઓ તો એના પછી શું છે ત્યાં, તો નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરીમાં એવું છે પરસાળમાં જે પાર્વતી માતાની શિલ્પકૃતિઓ જોવા મળે છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. એક જ સ્થળે ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક સ્થળે ભાગ્યે જ જોવા મળે છે, જે ત્યાં છે, ક્યાં, રાણીની વાવમાં. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ, અને મોઢેરાના સૂર્ય મંદિરમાં આવું છે. તો આ એક ખાસ આ બાબતે પણ યાદ રાખી શકાય, આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે.
दिस वाव हैज ऑल्सो ऑल द 12 स्टेच्यूज ऑफ गौरी, नेमली उमा, पार्वती, गौरी, ललिता, श्रिया, कृष्णा, महेश्वरी, रंभा, सावित्री, त्रिशंदा छे ने, आ बदा एमना नाम छे। तो आ दरेक ने टोटल एंड त्रिपुरा। बिसाइड्स तदुपरांत देर आर मेनी स्टेच्यूज ऑफ गॉड्स एंड गॉडेसीज, देवदेवीओना घणा स्कल्पचर्स मूर्तिओ छे, सच एज गणेश, अग्नि, वायु, सूर्य, भैरव, चामुंडा, ब्रह्म, इंद्र, इंद्राणी, वैष्णवी, वाराही, महालक्ष्मी, कुबेर एट्सेट्रा। आ बीजा आ भगवानोनी पण मूर्तिओ तमने जोवा मळे। देर आर ऑल्सो सम ऑफ द रेर स्कल्पचर्स ऑफ गॉड्स, देवीઓની દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીંયા જોવા મળે છે, રેર રેર ભાગ્ય જોવા મળતી હોય। હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ ફોર હેન્ડ્સ, અહીંયા તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ ચાર હાથવાળી, ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શીલ્ડ, એમના હાથમાં તલવાર છે, ભગવાનના હાથમાં અને ઢાલ છે એવી રામ ભગવાનની મૂર્તિ, ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી જાને તપ કરવા બેઠેલા સૂર્ય ભગવાન, ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન ઇટ, અને શિવ ભગવાન એમના હાથમાં માળા લઈને જપ કરતા હોય એવી મૂર્તિ, ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક। ત્યાં તમે જુઓ તો પરશુરામ ગુસ્સાવાળા, એમની મુદ્રા હંમેશા કેવી હોય, ચહેરો કઠોર હોય, પણ એના બદલે અહીંયા સૌમ્ય અને શાંત, જેન્ટલ, સૌમ્ય અને એકદમ શાંત ચહેરાવાળી પરશુરામનું અહીંયા સ્કલ્પચર જોવા મળે છે તમને, ત્યાં એમની શિલ્પકૃતિ જોવા મળે છે। સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફ સ્ટાઇલ, અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, એ વખતે વાવ જ્યારે બની એ વખતેનું જીવન દર્શાવતી, જીવનશૈલી દર્શાવતી સ્કલ્પચર્સ કૃતિઓ છે, લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, લોકકથાઓ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ, માનવ સ્વભાવ, પ્રાણી, લોકકથાઓને જીવનશૈલી રજૂ કરતી હોય એવી શિલ્પકૃતિઓ અહીંયા શું કરે છે, ધે રિવિયલ, બતાવે છે, દર્શાવે છે આર્ટિસ્ટિક વિઝન, કલાકૃતિ પ્રદર્શન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ। ત્યાં કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના દ્રષ્ટિ તો પ્રગટ કરે જ છે, પણ એની અંદર એ વખતનું જીવન દર્શાવે છે। ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાસ, ત્યાં લગભગ 300 જેટલી મૂર્તિઓ તો અપ્સરાની જ છે। ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ એ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાસ, 16 લગભગ અહીં અપ્સરાઓની આ જે મૂર્તિઓ છે ત્યાં કેટલી 300 જેટલી સ્ટેચ્યુઝ બતાવવામાં આવી છે અપ્સરાઝની, અને બધાના ચહેરા ઉપર અલગ અલગ ઇમોશન્સ છે, એમના મોં પર મનોભાવ, સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે। ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઝ, ધે ડિસ્પ્લે, તેઓ રજૂ કરે છે આ વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ, મિજાજ અને અલગ અલગ પરિસ્થિતિઓ દર્શાવે છે। Most of them present Vishnu in his 10 different avatars. અહીં આ વાવ જોવા જઈએ તો હાલ ખાસ કે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, ત્યાં જોઈએ ને તો લગભગ આ વાવની અંદર વિષ્ણુ ભગવાનની જે વાત છે તેમાં કેટલા 10 અલગ અલગ અવતાર ત્યાં એમના દર્શાવે છે વિષ્ણુ ભગવાનના। ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ, ત્યાં સૌથી વધુ આકર્ષક જો શિલ્પકૃતિ હોય તો એ છે વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની, આ જે શિલ્પકૃતિઓ છે ત્યાં એ સૌથી આકર્ષક છે, ખૂબ જ વધુ આકર્ષક લાગે છે। ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એન્ડ ટુ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર, અને 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની અપ્સરાઓ, આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે, ગ્રેસ એમાં સરસ ભવ્ય ઉમેરો કરવો। ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર, આ વાવ
પાણીની હોલીનેસ એટલે પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિ ઇન્ડિયન કલ્ચરમાં તેના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એલાબરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. આ વાવ જે કઈ છે એ પાણીની સપાટી નીચે, સબમર્જ્ડ પાણીની સપાટીથી નીચે ખૂબ જ વિકસિત, ડેવલપ, ઝીણવટપૂર્વક શબ્દો અહીંયા લખ્યું છે આપણને, એલાબરેટ, ઓર્નામેન્ટેડ, અલંકૃત સ્થાપત્યનું, આર્કિટેક્ચર સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. તે આ વિશાળ વાવની રચના અટપટી છે, ખૂબ અટપટી છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે, તકતીઓ, પથ્થરોની તકતીઓમાં કોતરેલું બધું લગાવેલું છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. પહેલાં પૂરના કારણે અને ત્યારબાદ, પહેલાં પૂરના કારણે ફ્લડ, એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી તે દટાયેલી રહી હતી. આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 યર્સ. તે દટાયેલી રહી ક્યાં? લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. કોઈને ખબર જ નહોતી કે અહીંયા આ છે. ધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર. ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013 ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને ASIએ આને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ UNESCO. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે UNESCO દ્વારા તેને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા આપવામાં આવી. આટલી સરસ વાવ વિશેની માહિતી છે મિત્રો. એ માહિતીની અંદરથી આપણે સમજવાનું છે કે નિબંધની શક્યતાઓ રહે છે એ વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ, અથવા તો કોઈ પણ વિઝિટ જે આપણે ભૂતકાળમાં મુલાકાત લઈને આવે એવું લખાય. ગ્લોસરી લખવાની છે તમારે વોકેબલરીની અંદર. ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ હેવિંગ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ઓલમોસ્ટ સિમિલર ઇન મિનિંગ ઇન ધ ટેક્સ્ટ. આ જે 7 વાક્યો આપે છે એના મેચિંગ વાક્યો પાઠમાં છે, શોધીને એના સમાનાર્થી વાક્યો લખવાના છે. વોકેબલરી ટુ કમ્બાઇન ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ વિથ ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર. કૌંસમાં આપેલા સ્પેલિંગ્સનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો, અને એ આ પાઠના આધારિત જ છે. એમાં વપરાયેલા સ્પેલિંગ એ જ છે, સ્થળ બીજું છે, તો તમે ત્યાં ગોઠવી, અને આને કહેવાય વોકેબલરી ટેસ્ટ, કે તમારું શબ્દ વિશેનું જ્ઞાન કેટલું છે જે તમે ગોઠવી શકો. વોકેબ્યુલરી 3ની અંદર કહે છે, પુટ અ ટીક માર્ક અગેન્સ્ટ ધ વર્ડ વિચ ઇઝ નિયરલી અપોઝિટ ઇન મિનિંગ, વિરુદ્ધાર્થી, જે એન્ટોનિમ હોય. અહીંયા મને લખ્યું છે ઇમેન્સ એટલે ખૂબ જ, મચ, પ્લેન્ટી ઓફ ને લોટ્સ ઓફનું ગુજરાતી પુષ્કળ ખૂબ જ થાય, પણ ખાલી લિટલ એટલે ખૂબ ઓછું, તો લિટલ એ અપોઝિટ થયો. આ રીતે વોકેબ્યુલરી 3 પૂર્ણ કરવી. કમ્પ્રિહેન્શનની અંદર જે કહે છે કે ફાઇન્ડ આઉટ ધ ડિટેલ અબાઉટ રાની કી વાવ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ ફિલ ઇન ધ ટેબલ, અને આ ટેબલમાં પાઠ પ્રમાણે માહિતી ભરો. દાખલા તરીકે બિલ્ટ બાય એન્ડ ડ્યુરિંગ, કોને બાંધી અને કયા સમયગાળામાં, તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I બિટવીન 1022 એન્ડ 1063. આવું લખશો એટલે એક સરસ, કોઈક વાર સમજાવું મિત્રો તમને, જો નિબંધ પૂછાય છે વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ 10માં કે 9માં, જો તમે આટલું તૈયાર કરી દો ને કે નિબંધ તૈયાર થઈ જાય, રાની કી વાવ પાઠનો પાઠ, સવાલના જવાબ બને, ને તમારું જ્ઞાન વધી જશે, ને એક નિબંધ તૈયાર થઈ જશે, બરાબર છે. ને અહીંયા પેરેગ્રાફ રાની કી વાવ વિશે લખવાનો કહે છે, પણ હું કહું છું તમે આખો નિબંધ જ લખી દેજો, સવાલોના જવાબ લખજો પાઠમાંથી શોધીને,
પછી ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ઓફ ધ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ એન્ડ ફિલ ઇન ધ ટેબલ્સ. ભગવાન કયા કયા દેવદેવીઓ છે અંદર, એમના અહીંયા નામ લખો ખાનામાં. પછી એના પછી શું કહે છે, હેવ યુ એવર વિઝિટેડ અ હિસ્ટોરિકલ પ્લેસ, વોટ ડીડ યુ સી ધેર, વોટ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્લેસ ડીડ યુ ગેટ, તમને સ્થળની શું માહિતી મળી. બસ હિસ્ટોરિકલ પ્લેસ માટે તૈયારી રાખવાની લેંગ્વેજ પ્રેક્ટિસમાં. એન્જોય ધીસ સ્ટોરી એન્ડ ઓબ્ઝર્વ ધ અન્ડરલાઇન વર્ડ્સ. આખી સ્ટોરીની મજા લો ને અન્ડરલાઇન કરેલા શબ્દોનો મજા લો, અન્ડરલાઇન કરેલા શબ્દો જોઈ લો. ડિગ્રી છે, ડિગ્રી પાર્ટ વન ને ડિગ્રી પાર્ટ ટુ આપણે તૈયાર કર્યો, સમજી લીધો. તો આ ડિગ્રી શરૂ કરે છે તો આપણને તો હવે સહેલું લાગવું જોઈએ. જોઈએ આપણે, વન ડે ધ વિન્ડ સેડ ટુ ધ સન, એક દિવસે સૂરજ પવનને બોલ્યો, સોરી પવન સૂરજને બોલ્યો, આઈ એમ એઝ સ્ટ્રોંગ એઝ યુ, હું તારા જેટલો તાકાતવર છું. ધ સન લાફ્ડ એન્ડ સેડ, હસ્યો અને બોલ્યો, વોટ અ સિલી પર્સન યુ આર, તો કેવો મૂર્ખ વ્યક્તિ છે. આઈ એમ ફાર સ્ટ્રોંગર દેન યુ, હું તારા કરતાં ખૂબ તાકાતવર. ધે ડિસાઇડેડ ટુ પુટ ઇટ ટુ અ ટેસ્ટ, પરીક્ષા લેવાની નક્કી કરી. દેર ગોઝ અ મેન વિથ અ જેકેટ અલોંગ ધ માઉન્ટેન રોડ્સ, પર્વતીય રસ્તા ઉપર જેકેટ પહેરીને એક માણસ ચાલતો હતો. સેડ ધ વિન્ડ, અને પવન બોલ્યો, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ જેકેટ, વાય ડોન્ટ યુ ટ્રાય ફર્સ્ટ, સેડ ધ સન. પેલા પવને કહ્યું સુરજને કે તું પેલા જાકેટ કાઢી શકે, તો પેલો સુરજ કહે છે પહેલો તું ટ્રાય કરી લે ને. આ આઠમા ધોરણનું છે ખબર છે ને, ચોથો યુનિટ સેમિસ્ટર વનમાં સન ટૂર એ પાઠનું છે. ધ વિન્ડ પફ્ડ આઉટ ઓફ હિઝ ચીક્સ એન્ડ બ્લુ, અને પેલો પવન છે જ હવા ભરી મોઢામાં પફિંગ, અને પછી ફૂંક્યું. ધ મેન પુટ હિઝ હેડ ડાઉન એન્ડ વોક્ડ ઓન, માથું નીચું કરીને ચાલતો રહ્યો. ધેન ધ વિન્ડ બ્લ્યુ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન ઓનલી હેલ્ડ હિઝ જેકેટ ટાઇટર અગેન્સ્ટ હિઝ બોડી. ધ વિન્ડ ગેવ અપ એન્ડ આસ્ક ધ સન ટુ ટ્રાય, પેલા માણસે જેકેટ કડકાઈથી પકડી લીધું, અને છેલ્લે એણે સુરજને કીધું કે તું ટ્રાય કરી લે. ધ સન જસ્ટ સ્માઇલ્ડ એન્ડ ઇટ બીકેમ એઝ વાર્મર એઝ અ સમર ડે. સૂરજે એનો તડકો ખૂબ ફેંક્યો. ધ મેન વોઝ નોટ કમ્ફર્ટેબલ એન્ડ હી ઓપન ધ બટન્સ ઓફ હિઝ જેકેટ. ધ સન નાવ શોન બ્રાઇટર એન્ડ બ્રાઇટર, એન્ડ ધ મેન ફ્લૂ ફેલ્ટ વાર્મર એન્ડ વાર્મર. સૂરજ ચળકતો જ ગયો, પેલાને ગરમી લાગતી જ ગઈ, એને જેકેટના બટન ખોલ્યા. હી બિગેન ટુ પર્સપાયર, એને પરસેવો થવા લાગ્યો. એન્ડ વોઝ સૂન ટાયર્ડ, થાકી ગયો. હી સેટ ઓન અ સ્ટોન, પથ્થર ઉપર બેઠો, એન્ડ ટુક ઓફ હિઝ જેકેટ, જેકેટ કાઢી નાખ્યું. એન્ડ નાવ હી વોઝ મોર કમ્ફર્ટેબલ દેન બિફોર, હવે એને આરામદાયક લાગ્યું. સમજી ગયા વાર્તામાં ડિગ્રી છે. હવે લેંગ્વેજ ટુ, રીડ ધ ડેટા અથવા ડાટા એન્ડ ફ્રેમ એટલીસ્ટ 8 સેન્ટેન્સીસ એઝ શોન, નીચે દર્શાવ્યા પ્રમાણે મિનિમમ 8 વાક્ય બની આપો. અહીંયા સુર, ઇન્દ્ર અને કુમાર, સુરની હાઇટ 165, ઇન્દ્રની 170 અને કુમારની 165. તો સુર ને કુમાર સરખા છે, તો સરખા સરખા હોય એટલે પોઝિટિવ ડિગ્રી વાપરી શકાય. દાખલા તરીકે સુર ઇઝ એઝ ટોલ એઝ કુમાર, બરાબર. હવે ઇન્દ્રનું લઈએ તો ઇન્દ્ર ઇઝ ધ ટોલેસ્ટ બોય, ઉદાહરણ છે. હજુ જો તમારે એને કમ્પેરેટિવમાં લઈ જવું હોય તો કુમાર ઇઝ નોટ ટોલર દેન ઇન્દ્ર, અથવા તો કુમાર ઇઝ નોટ ટોલર દેન સુર, તો પણ ચાલી જશે. હવે નીચેના વાક્યો કહે છે, જુઓ, સુર ઇઝ એઝ ટોલ એઝ કુમાર, ઇન્દ્ર ઇઝ ટોલર દેન સુર, તમે આ રીતે બની શકો છો. તો આ ડિગ્રીના વાક્યો બનાવવાના છે જાતે, તો જ મજા આવશે. સિલેક્ટ ધ પેર ઓફ વર્ડ્સ એ એન્ડ કમ્પેર ધેમ બાય ચૂઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ બી એન્ડ મેક સેન્ટેન્સીસ, એ અને બીના જોડકા જોડો. દાખલા તરીકે મને ત્યાં લખેલું છે, પહેલાંમાં લખ્યું છે ગોલ્ડ અને આયર્ન, સોનું અને લોખંડ, આવું લખેલું છે ત્યાં. હવે એ બેને હું કમ્પેર કરવા જાઉં સામે, સોનું અને લોખંડ, બરાબર. અને એના વિશે હું કંઈક કરવા જાઉં તો બનાવી શકીએ એના ઉપરથી આપણે. સામે બીમાં ચીપ એટલે સસ્તું, સસ્તું શું છે, લોખંડને. તો આયરન ઇઝ ચીપર ધેન ગોલ્ડ, કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બન્યું. એલિફન્ટ ને ડોગ, સામે મને બિગર મળે છે, તો ધ એલિફન્ટ અથવા તો એન એલિફન્ટ ઇઝ બિગર ધેન અ ડોગ. આ રીતે બનાવવાના છે મિત્રો ડિગ્રીના વાક્યો, નીચે લખી દેવાના ઉદાહરણો. હવે એમ કહે છે, રાઇટ ધ અપોઝિટ્સ ઓફ વર્ડ્સ ઓફ એ ઇન બી, એના
બીમાં વિરુદ્ધાર્થી લખો. તમને સ્ટ્રોંગ આવડતું હતું પણ સ્ટ્રોંગરની ખબર નથી. સ્ટ્રોંગર એ કમ્પેરેટિવ ડિગ્રી થઈ સ્ટ્રોંગર. હવે જો સ્ટ્રોંગર છે તો શું થશે? વીકર, હાર્ડ, હાર્ડર તો ઇઝીયર, અને સોફ્ટર, સ્મોલર, બિગર, વાર્મર તો કુલર, અને લાઇટર તો હેવીયર અથવા ડાર્કર. ડાર્કર એટલા માટે લાઇટને જો અજવાળા તરીકે લો તો અંધારામાં ડાર્કર લખવું પડે, અને લાઇટ એટલે હળવું વજનમાં તો હેવીયર લખી શકાય. હવે કહે છે, નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ રિપીટેડલી. ગાંધીજી સ્ટાર્ટેડ હિઝ ફાસ્ટ, આફ્ટર એ વીક હી બિકેમ ખાલજગેન. ખાલજગ્યા પ્રો જે બન્યા હોય ઉપવાસ કર્યો હોય તો વીકર એન્ડ વીકર. બાય ધ ટાઈમ વી રીચડ ધ માઉન્ટેન ઇન ધ ઇવનિંગ, અમે સાંજ સુધીમાં ત્યાં પહોંચી ગયા, ઇટ બિકેમ અંધારું પડ્યું હોય તો ડાર્કર એન્ડ ડાર્કર. ઉપરના શબ્દોનો ઉપયોગ કરીને આ ભરવાનું છે. ઓકે, હવે શું કહે છે નીચે લેંગ્વેજ ફોરમાં? નોટિસ ધ વર્ડ્સ, રાઇટ થ્રી સેન્ટેન્સીસ યુઝિંગ ઈઆર ધેન એન્ડ થ્રી યુઝિંગ મોર ધેન. ઈઆર ધેન ક્યારે લાગે, મોર ધેન ક્યારે લાગે, આપણને ખબર છે. એડજેક્ટિવના ઉચ્ચાર ગણવાના છે, એડવર્બના ઉચ્ચાર ગણવાના છે, અને ઉચ્ચાર ગણતા જો ઉચ્ચાર બે જ હોય તો ઈઆર ચાલશે, અને બેથી વધી જાય તો મોર જોઈએ. તો મોરના બે બનાવો તો સમજી લેવાનું કે જેના ઉચ્ચાર લાંબા છે બધા વિશેષણોનો ઢગલો કરીને આપે છે આપણને, તમે બની શકો છો. ઉપર ઉદાહરણ આપ્યું જ છે, ઘણા બધા ઉદાહરણો બનશે. ત્યારબાદ જનરલી મોર ઇઝ યુઝડ વિથ વર્ડ્સ હેવિંગ ટુ ઓર મોર સિલેબલ્સ, એ મેં તમને સમજાવ્યું એ જ. તો આ રીતે લેંગ્વેજ ફાઇવ, ફ્રેમ ટુ સેન્ટેન્સીસ ફ્રોમ ઈચ પેર, દરેક જોડમાંથી બે વાક્યો બનાવો. તો બધું ઇઝી જ છે મિત્રો, પહેલું આપ્યું છે આપણને, બરાબર. દાખલા તરીકે એક્ઝામ્પલ એ આપી દીધું છે સાથે આપણને, સ્મોલ એ રેબિટ અને સ્મોલર એ માઉસ. તો રેબિટ ઇઝ સ્મોલ, એ માઉસ ઇઝ સ્મોલર. તો એ રીતે બનાવવાના છે, એટલે તમને સ્મોલનું સ્મોલર કરતાં આવડે, બરાબર છે. ડિફિકલ્ટનું મોર ડિફિકલ્ટ કરતાં આવડે. વાઇડ છે દાખલા તરીકે વાઇડ, તો તમને વાઇડર કરતાં આવડે. કોલ્ડ તો કોલ્ડર કરતાં આવડશે. રાઇટ નેમ્સ એન્ડ ઓબ્જેક્ટ્સ ઇન ધ બોક્સીસ, ફ્રેમ એન્ડ સ્પીક એટલીસ્ટ ફોર સેન્ટેન્સીસ કમ્પેરિંગ દેમ, ટ્રાય ટુ યુઝ એઝ એઝ, ઈઆર ધેન ઓર મોર ધેન. સુપરલેટિવ ડિગ્રી હાલ અંદર છે નહીં, આપણે જોડે આવડતી હોય તો પ્રેક્ટિસ કરી લેવાનું છે, બરાબર. સાઇઝ લખી છે પહેલાં આપણને, લાર્જ ને સ્મોલ, બરાબર. આવું લખીને આપ્યું છે આપણને, તો આપણે લાર્જ અને સ્મોલનો ઉપયોગ કરીએ તો શું થાય? કોઈ પણ બોક્સીસનો આપણે ઉપયોગ કરી શકીએ એમ કહે છે અંદર. તો કહે છે લાર્જ ને સ્મોલમાં નીચે નામ લખી દેવાનું. દાખલા તરીકે એલિફન્ટ અને ડોગ, અને પછી લખાય કે એ ડોગ, એલિફન્ટ ડોગ, અથવા તો એલિફન્ટ રેબિટ અને ટોર્ટોઇઝ, હાથી, સસલું અને કાચબો. હવે એ રેબિટ ઇઝ એ સ્મોલ એઝ અ ટોર્ટોઇઝ, પણ એન એલિફન્ટ ઇઝ લાર્જર દેન અ રેબિટ. તો કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી બંને બનાવાય એ રીતે આ કરવાનું છે. ત્યારબાદ રાઇટિંગ સેક્શનમાં મને કહે છે, વર્ક ઇન પેર્સ, જોડમાં કામ કરો. રીડ ધ ફોલોઈંગ મેપ્સ ઓફ રાની કી વાવ એન્ડ સરાઉન્ડિંગ્સ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઇન ધ ફોલોઈંગ પેરેગ્રાફ. ચિત્રમાંથી માહિતી લઈ રાની કી વાવ તરફ જવાનું કઈ રીતે છે, શું કરવાનું છે એની માહિતી આપી છે, અને ચિત્ર નીચે જે ખાલી જગ્યાઓ આપી છે એ ભરો, એવું કહે છે આપણને. ચલો, એના સિવાય રાઇટિંગ ટૂમાં કહે છે, રાઇટ અ પેરેગ્રાફ ઓન યુ વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ ઓર આર્કિયોલોજીકલ પ્લેસ. તમે સ્થાપત્યવાળા સ્થળની, ઐતિહાસિક સ્થાપત્યવાળા સ્થળની મુલાકાત લીધેલી, એના વિશે એક પેરેગ્રાફ લખો. પેરેગ્રાફ એટલે નિબંધ. તો તમે રાની કી વાવ વિશે સરસ રીતે લખી શકો. રાઇટિંગ થ્રીમાં કહે છે, મેક અ લિસ્ટ ઓફ 10 હિસ્ટોરિકલ ઓર આર્કિયોલોજીકલ ઓફ ગુજરાત, રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ ઇઝ ધન. આપણે એ કરવું નથી. તો મિત્રો, આ રીતે આપણે આજે જે યુનિટ 5 છે એ પૂર્ણ કર્યો, બરાબર. અને જે કંઈ છે સ્વાધ્યાય એ તમારે પૂર્ણ કરવો શાળાના ચોપડામાં, અને ડિગ્રી ઓકે હશે તો તમને આ પાઠનો સ્વાધ્યાય સહેલાઈથી આવડશે. સ્વાધ્યાય લખતા પહેલાં ડિગ્રીનો અભ્યાસ કરી લેજો. ડિગ્રીના બે વિડીયો આપ્યા છે આપણે, ડિગ્રી પાર્ટ 1, ડિગ્રી પાર્ટ 2. તો બંનેના વ્યવસ્થિત અભ્યાસ કરશો પછી આનો સ્વાધ્યાય લખશો તો તમે ખૂબ સરળતાથી સમજી શકશો. થેન્ક યુ, પ્રણામ.